जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपनु स्वागत छे। फ्रेंड्स, परोठा तो तमे घणी प्रकारना बनावता हशो अने खाधा पण हशे, परंतु हूँ आजे तमने एक सरस नवा अने स्वादिष्ट परोठा नु वर्जन बताऊ छु, जे बधाने खूब ज पसंद पड़शे। अने ए छे काची केरी माथी बनता परोठा। तो सामग्री बतावी दऊ। जुओ, काची केरी ना पराठा छे तो एना माटे केरी तो जोईशे ज। आपणे काची केरी पसंद करवामां खास ध्यान राखवानुं छे। एकदम सरस कठण अने फ्रेश होय एवी केरी ने आपणे पसंद करीशुं। अने केरी आपणे आश्रे 100 ग्राम नी आसपास लीधेली छे, तो ए मापथी ने ज बतावीशुं। सौ प्रथम तो केरी ने छीणी लेवानी छे अने पछी सारी रीते खमणी लेवानी छे, एटले एनी छाल निकाळी अने आपणे खमणी लईशुं। साथे ज अहीं हाफ टीस्पून जेटलो तजनो पाउडर लीधेलो छे, एक टीस्पून वरियाळी पाउडर लीधेलो छे अने एक टीस्पून नी आसपास आपणे अधકચરા મરી પાઉડર લીધેલો છે। સાથે સ્વાદ મુજબ નિમક લઈશું અને 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ લઈશું અને પરાઠાને શેકવા માટે ઘી લઈશું। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 કપ પાણી લીધેલું છે। પાણીનું કોઈ એવું પ્રોપર માપ નથી હોતું, તમારી કેરીની ખટાશ ઉપર જશે, એટલે તમે વત્તા ઓછું થોડું ઘણું પા કપ જેટલું કરી શકો છો, પરંતુ મેં અહીંયા 1 કપ લીધેલું છે। તો સાથે જ હવે આ કેરીને પહેલા તો છાલ નીકાળી અને છીણી લઉં, પછી આગળની પ્રોસેસ કરીએ। જુઓ ફ્રેન્ડ્સ, કેરીનું છીણ આપણે કરી લીધું છે અને નાની છીણીમાં કરેલું છે, એટલે થોડું એવું છીણ સરસ એવું થઈ શકે। હવે અહીંયા આપણે ગેસને ઓન કરીશું અને એમાં આ 1 કપ પાણી છે એ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને અત્યારે કેરીની સીઝન છે, તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પરોઠા। તો આ પાણીને આપણે થોડું એવું ગરમ થવા દઈશું। જુઓ મિત્રો, અહીંયા થોડું એવું પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે આ કેરીનું છીણ છે એ બધું જ એમાં એડ કરી દઈશું। સાથે જ આ ખાંડ છે 2 ટેબલસ્પૂન એ પણ એડ કરી દઈશું। આ મરી પાવડર છે અધકચરો એ એડ કરી દઈશું, વરિયાળી પણ એડ કરી દઈશું અને તજનો પાવડર છે એ પણ એડ કરી દઈશું। હવે અહીંયા મેં જે મરી પાવડર લીધો છે એની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો અને કાચા મરચા છે એને પણ સમારીને લઈ શકો છો, એટલે તમારી ચોઈસ હશે તમારે શું કરવું એ। હવે આને સહેજ આપણે 2-3 મિનિટ થોડી એવી કેરી પાકે ત્યાં સુધી ઉકાળીશું અને પછી જ આપણે નિમક નાખીશું। જુઓ ફ્રેન્ડ્સ, કેરી થોડી એવી પાકી જાય, નખ મારતા ખબર પડે છે કે થોડી એવી સરસ પાકી ગઈ છે। તો હવે આને આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ કરી લઈશું, પછી આગળની પ્રોસેસ કરીશું। જુઓ ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે, તો એને આપણે એક કથરોટમાં લઈ લઈશું। અને સાથે જ સ્વાદ અનુસાર નિમક પણ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, હવે અહીંયા ફુદીનો પણ સરસ લાગે છે અને ધાણા ભાજી પણ સરસ લાગે છે, પરંતુ તમારે 2 દિવસ સાચવીને રાખવા હોય તો તમે એમ જ બનાવી શકો છો, તો આજે આપણે એમ જ બનાવીશું। હવે આમાં સમાઈને એટલો લોટ આપણે એડ કરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। તો અત્યારે હું આ ઘઉંનો લોટ છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ એડ કરતી જાઉં છું અને સરસ એવી આપણે કણક તૈયાર કરીશું। જેટલો લોટ સમાય એટલો જ એડ કરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। જુઓ ફ્રેન્ડ્સ, નોર્મલ રોટલીની કણક હોય એવો જ આપણે લોટ બાંધવાનો છે અને હવે થોડું ઘી નાખી અને કેળવી લઈશું અને પછી આને 5-7 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, ખૂબ સરસ બને છે, એટલે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો એનો હું ખાસ આગ્રહ રાખું છું। તો આને આપણે 5-7 મિનિટ રેસ્ટમાં મૂકી દઈએ। જુઓ, આપણી કણકને આપણે રેસ્ટ આપી દીધો છે અને સાથે જ અહીંયા તવી પણ તપાવવા માટે મૂકી દીધી છે, તો આપણે પરોઠા વણવાની શરૂઆત કરીશું। હવે તમને નાની સાઈઝ કે મોટી સાઈઝ જે સાઈઝ ગમતી હોય
એ સાઈઝનું લોઉં લેવાનું છે. અને ફ્રેન્ડ્સ મારા ઘરમાં તો એવું છે કે અમુક પરોઠા છે એ અમુક રીતે જ વણવામાં આવે છે, તમારા ઘરમાં કેવું છે એ ચોક્કસથી મને બતાવજો. તો આ પરોઠાને આપણે સરસ મજાના વણી લઈશું. આ પરોઠાને આપણે સ્ક્વેરમાં વણશું. જુઓ, પહેલા તો સીધી રોટલી બનાવી લઈશું. એકદમ ઇઝીલી હેન્ડલ થાય એવા છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ છે. હવે આની ઉપર આપણે ઘી લગાવી લઈશું. એની ઉપર ફરીથી થોડો કોરો લોટ છાંટી દઈશું અને સરસ પોકેટ વાળી દઈશું. વણવામાં પણ ખૂબ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, એટલે બધાને ખૂબ પસંદ પડશે અને બાળકોના તો પ્રિય બનીને રહેશે અને વારંવાર ડિમાન્ડ કરશે. એટલા માટે જ ખાસ બતાવું છું કે અત્યારે બાળકો બહાર ખાવાની ખૂબ જીદ કરતા હોય છે, તો આપણે એને આવું કંઈક નવું બનાવી અને ખવડાવીએ તો જેથી કરીને બાળકો પણ આનંદમાં આવી જાય અને હોશે હોશે ખાઈ લેશે. તો આ ખૂબ સરસ રીતે આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે વણીશું. જુઓ, હવે આને આપણે સ્ક્વેરમાં વણી લઈશું. તમને જે શેપ ગમે એ શેપના તમે વણી શકો છો. મારા ઘરમાં અમુક પરોઠા છે એ અમુક શેપના જ બને છે, એટલા માટે આ મારા ઘરમાં સ્ક્વેર શેપ બને છે, તો આપણે સ્ક્વેર શેપના વણી લઈશું. જુઓ, ખૂબ સારી રીતે તૈયાર થઈ ગયું છે. તો આને આપણે શેકવા માટે મૂકી દઈશું. તવી ગરમ થઈ ગઈ છે તો આપણે શેકવા માટે મૂકી દઈએ. એવી જ રીતે સાથે જ બીજું પરાઠું પણ વણી લઈશું. જુઓ, આ એક સાઈડ સરસ એવું થઈ ગયું છે, તો આપણે ફેરવી લીધું અને અહીંયા આપણું આલુ પણ તૈયાર થઈ ગયું છે, તો આને પણ આપણે વણી લઈશું. જુઓ, આ પણ આપણું ખૂબ સરસ રીતે પાકી ગયું છે. તો હવે એમાં આપણે ગમે એટલું ઘી લગાવવાનું છે, તો હું અહીંયા આછું એવું ઘી લગાવી અને સારી રીતે શેકી લઉં છું. જુઓ, આ સાઈડ પણ આપણે ઘી લગાવી લઈશું. એકદમ સરસ પડવાળા થશે અને ખૂબ જ સોફ્ટ બનશે. આને પણ આપણે દબાવીને શેકી લઈએ. જુઓ, આ ખૂબ સરસ એવું શેકાઈ ગયું છે, તો આને આપણે નીકાળી લઈશું અને સાથે જ આ જે બનાવ્યું છે એને આપણે શેકી લઈશું. તો આવી રીતે આપણે બધા પરોઠા બનાવી લઈએ. જુઓ, આપણા પરોઠા ખૂબ જ સરસ એવા શેકાઈ ગયા છે, તો આપણે આને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા ચટપટા એવા કાચી કેરીના પરાઠા, જેને તમે માખણ સાથે, ઘી સાથે અથવા તો કેરીના રસ સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો. આભાર મિત્રો.